वेलकम टू आरोग्य संजीवनी गुजराती। आजना आ वीडियो मा आपने अजमाना आयुर्वेदिक गुणों अने जुदी जुदी शारीरिक तकलीफों मा तेनो उपयोग कई रीते करी शकाय तेनी माहिती मेळवीशु। तो वीडियो ने एंड सुधी जोता रहो। जो तमे चेनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी बेल बटन ने प्रेस करवाथी आवनारा दरेक नवा અને ઉપયોગી વિડિયોની માહિતી તમને સૌ પહેલા મળશે। અજમાના ગુણો જોઈએ તો અજમો ગરમ, ખોરાકનું પાચન કરાવનાર, કફના રોગો મટાડનાર, વાયુને મટાડનાર, દુર્ગંધ દૂર કરનાર અને કૃમિનાશક છે। અજમામાં થાઇમોલ નામનું સુગંધી તત્વ છે જે ઔષધીય ગુણો ધરાવે છે। હવે જુદા જુદા રોગોમાં અજમાનો ઉપયોગ જોઈએ। જેમને ભારે જમણ જમ્યા પછી ગેસ કે અપચાની તકલીફ થતી હોય તેઓ હળદર મીઠાવાળો શેકેલો અજમો જમ્યા પછી અડધી ચમચી ખાય તો પાચન સારી રીતે થાય છે અને ગેસ કે અપચાની ફરિયાદ દૂર થાય છે। જેમને કાયમી પાચનની તકલીફ હોય અને પાચન શક્તિ નબળી હોય જેને કારણે જમ્યા પછી પેટમાં દુખાવાની કે અપચાની ફરિયાદ રહેતી હોય તેઓ જમ્યા પછી એક ચમચી પાચક મુખવાસ નિયમિત ખાય તો પાચન સારી રીતે થાય છે અને અપચાની ફરિયાદ કાયમી માટે દૂર થાય છે। પાચક મુખવાસ બનાવવાની રીત વિશે માહિતી આપતા વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। શરદી અને કફની તકલીફમાં એક ચમચી અજમાને ખાંડીને તેમાં એક ચમચી દવા વગરનો દેશી ગોળ અને અડધી નાની ચમચી સૂંઠ મિક્સ કરીને ગરમ કરવું। ગોળ ઓગળે અને અજમાનો પાવડર અને સૂંઠ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી થોડું ગરમ હોય ત્યારે ચાટી જવું। સવાર સાંજ આ રીતે લેવાથી છાતીમાં ભરાયેલા કફ છૂટા પડી શરદી, ઉધરસ અને કફમાં ખૂબ જ આરામ મળે છે। શરદીને કારણે નાક બંધ થઈ જતું હોય તો અજમાને હળવો શેકીને મલમલના કપડામાં બાંધી પોટલી બનાવી લેવી। આ પોટલીને વારંવાર સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે અને શરદીને કારણે થતા માથાના દુખાવામાં પણ આરામ મળે છે। શરદીને કારણે થતા કાનના દુખાવામાં બંને કાનમાં અજમાના તેલનું એક એક ટીપું 2-3 દિવસ નાખવાથી દુખાવામાં રાહત મળે છે। દાંત કે દાઢ સડી જાય ત્યારે થતા દુખાવામાં 1 ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં 1 ચમચી અજમાનું તેલ અને 1/2 ચમચી મીઠું મિક્સ કરી તેનાથી 3 ટાઈમ કોગળા કરવાથી સડો અટકી જાય છે અને દુખાવામાં રાહત મળે છે। વાને કારણે સાંધામાં સોજો આવી જતો હોય કે દુખાવો થતો હોય ત્યારે સાંધા પર અજમાના તેલની માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે। જેમની કફ કે વાયુ પ્રકૃતિ છે અને વજન વધારે છે તેઓએ સવારે 1 ચમચી અજમાને અધકચરો ખાંડીને 2 કપ પાણીમાં નાખીને ઉકાળવું। ઉકળી ગયા બાદ 1 કપ જેટલું રહે ત્યારે ગાળીને હુંફાળું ગરમ હોય ત્યારે પી જવું। અજમાનું આ પાણી કફ અને વાયુની ફરિયાદો મટાડે છે, સાથે શરીરનું મેટાબોલિઝમ વધારી વજન પણ ઘટાડે છે। જેમની પિત્ત પ્રકૃતિ છે તેમણે અજમાને બદલે જીરુંનું પાણી પીવું। અજમામાં થાઇમોલ તત્વ છે જે બ્લડ પ્રેશરને ઘટાડે છે। વળી અજમો શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ LDLને ઘટાડે છે અને સારું કોલેસ્ટ્રોલ HDLને વધારે છે જેથી હાર્ટ એટેકથી પણ બચાવે છે। અજમો ગરમ છે માટે જેમને કાયમી એસિડિટી રહેતી હોય કે અલ્સર હોય તેઓએ અજમાનો ઉપયોગ ન કરવો। વળી કફ કે વાયુ પ્રકૃતિના લોકોએ પણ 1 ચમચીથી વધારે અજમાનું સેવન ન કરવું। અજમાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં ગરમી વધે છે અને હોજરીમાં ચાંદા કે ઉલટી જેવી સમસ્યા ઊભી થાય છે। આ વિડીયોની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો। થેન્ક યુ।